નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જી સ્ટડી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ એકવીસ માર્ચ અને એકત્રીસ માર્ચથી શરૂ થવા જઈ રહી છે એટલે કે પહેલા તબક્કાની અને બીજા તબક્કાની જે પરીક્ષાઓ યુનિવર્સિટીની માર્ચ મહિનાની અંદર શરૂ થવા જઈ રહી છે એ તમામ પરીક્ષાઓ માટેના ટાઈમ ટેબલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે તો આજના આ વિડીયોની અંદર જોઈશું કે તમારે તમારા કોર્સનું ટાઈમટેબલ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને કઈ રીતે ડાઉનલોડ કરવું તો વિડિયોના અંત સુધી બનેલા રહેજો અને જો તમને આ ઇન્ફોર્મેશન ઉપયોગી લાગે તો એચએનજી સ્ટડી પણ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે હું એચએનજીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એનજી ડોટ એસી ડોટ ઇન એના પર આવી ગયો છું આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે આ ઉપરાંત ડિસ્ક્રિપ્શનની અંદર એક બીજી પણ લિંક મૂકવામાં આવેલી છે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ક્યારે આવશે તો જે વિદ્યાર્થી મિત્રોની સ્કોલરશિપ હજુ સુધી ના આવી હોય તે એ વિડીયો જોઈને સમજી શકશે કે સ્કોલરશિપ ક્યારે આવશે તો અહીંયા અત્યારે આપણને જે એક ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પીએચડીના વિદ્યાર્થીઓ માટે છે અને એક છે એ બીજા વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટીમાં જતા હોય એમના માટે છે આ ઉપયોગી છે જો તમારા માટે ઉપયોગી હોય તો તમે એને એકવાર વાંચી લેજો આપણે અત્યારે એને બંધ કરી દઈએ છીએ અને પછી તમારે અહીંયા જે યુનિવર્સિટીની વેબસાઈટ પર જે એક્ઝામિનેશનનું ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે જ્યારે તમે એક્ઝામિનેશનના ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી સામે અહીંયા અલગ અલગ ઓપ્શન ખુલી જશે જેની અંદર જે પહેલું જ ઓપ્શન છે એક્ઝામિનેશન શેડ્યુલ તમારે એના પર ક્લિક કરવાનું છે ટાઈમ ટેબલ માટે જો તમારે પ્રેક્ટિકલ એક્ઝામનું ટેબલ મેળવવું હોય તો તમારે પ્રેક્ટિકલ એક્ઝામ શેડ્યુલ એના પર ક્લિક કરવાનું છે અને જો તમારે એક્ઝામ માટેનો સીટ નંબર મેળવવો હોય તો એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર પર ક્લિક કરવાનું છે સીટ નંબર કઈ રીતે મેળવવો એનો પણ એક ડિટેલ્ડ વિડીયો મેં બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો અત્યારે આપણે અહીંયા એક્ઝામ શેડ્યુલ પર ક્લિક કરીએ છીએ જ્યારે તમે એક્ઝામ શેડ્યુલ પર ક્લિક કરશો તો આ રીતે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ લેવાઈ ગઈ છે અને લેવાવાની છે એ તમામ પરીક્ષાઓનું લિસ્ટ ખુલી જશે નીચે ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપવામાં આવેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર ત્યાં મેં તમામે તમામ ટાઈમ ટેબલની પીડીએફ જ મૂકી દીધેલી છે એટલે તમે ડાયરેક્ટ પીડીએફ મેળવવા માંગતા હોય તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો જ્યાં તમને તમારા કોર્સની પીડીએફ ડાયરેક્ટ જ મળી જશે તો અત્યારે માર્ચ બે હજાર ત્રેવીસની પરીક્ષાઓ યોજાનાર છે એટલે હું માર્ચ બે હજાર ત્રેવીસ પર ક્લિક કરું છું જ્યારે તમે માર્ચ બે હજાર ત્રેવીસ પર ક્લિક કરશો તો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ બે હજાર ત્રેવીસની અંદર લેવાનાર છે એ તમામે તમામ પરીક્ષાઓનું લિસ્ટ અહીંયા જોવા મળશે અને એના ટાઈમ ટેબલ પણ તમે અહીંયા મેળવી શકશો તો કુલ સડસઠ પરીક્ષાઓ યુનિવર્સિટી દ્વારા એકવીસ તારીખથી અથવા તો એકત્રીસ તારીખના રોજથી શરૂ થનાર છે તો એની અંદર આપણે જોઈએ કે તમે ફોર એક્ઝામ્પલ કોઈ એક કોર્સનું ટાઈમટેબલ ડાઉનલોડ કરવા માગતા હોય તો સિમ્પલી તમારે એના પર ક્લિક કરવાનું છે અને એને ડાઉનલોડ કરી લેવાનું છે ફોર એક્ઝામ્પલ તમે બીબીએના સ્ટુડન્ટ હોય તો તમારે બીબીએ પર જે અહીંયા લખ્યું છે બીબીએ સેમેસ્ટર છો એના પર ક્લિક કરવાનું છે અને સિમ્પલી એને ડાઉનલોડ કરી લેવાનું છે એ ડાઉનલોડ થઈ જશે પછી તમે એને ઓપન કરશો તમે એ જોઈ શકો છો બીબીએ સેમેસ્ટર ની પરીક્ષાનો કાર્યક્રમ માર્ચ બે હજાર ત્રેવીસ અહીંયા પરીક્ષાના કેન્દ્રો આપવામાં આવેલા છે કે કયા કયા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે અને અહીંયા નીચે જે ઓલ્ડ કોર્સ છે એ વિદ્યાર્થીઓ માટેનો ટાઈમ અને ટાઈમટેબલ આપવામાં આવેલું છે અને નીચે તમે સ્ક્રોલ કરશો તો જોઈ શકશો કે જે ન્યૂ કોર્સ છે એ વિદ્યાર્થીની પરીક્ષાનો ટાઈમ અને એમના માટેનો ટાઈમ ટેબલ આપવામાં આવેલો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમામે તમામ કોર્સના ટાઈમટેબલ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે દ્વારા જે પરીક્ષાઓ માર્ચ અને માર્ચના શરૂ થવા જઈ રહી છે છે ટાઈમ ટેબલ કઈ રીતે મેળવવું એના વિશે વાત કરેલી થેન્ક થેન્ક યુ યુ સો મચ ફોર વોચિંગ તુ હો તો સબસ્ક્રાઇબ કરો લાલ વાળા બટન સ્કેમ કરો યા જમા બસ ક્લિક હોય મેં ભી રહ